પશ્ચિમ બંગાળમાં સંદેશ ખલીમાં મહિલાઓ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા લગાડવામાં આવેલા આરોપોને પગલે આ ભાજપને મુદ્દો મળ્યો છે, જેના વિરોધમાં ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જ્યાં સુરત ખાતે પણ શહેર ભાજપ દ્વારા મમતા સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. સુરતના નાનપુરા મુકામે આવેલા મકાઈપુલ સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે શહેર ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શન અને દેખાવમાં જોડાયા હતા, જ્યાં હાથમાં અલગ અલગ સ્લોગન સાથેના પ્લે કાર્ડ લઈ મમતા સરકાર સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દર્શના જાની સદસ્ય ખાદ નિગમ મંત્રાલયથી આજ સુધી સંદેશ ખલીની મહિલાઓ અત્યાચારો સહન કરતી હતી અને એમને બહાર નથી આવવા દીધા, એમના અવાજ કોઈ સુધી પહોંચે આ માટે એમના ઉપર સતત અત્યાચાર કરવામાં આવ્યા છે. છેલ્લે અત્યારે શેખ કેટલા દિવસથી લાપતા છે ત્યારે મહિલાઓ પોતાના અત્યાચારોને લઈને પોતાનો અવાજ બુલંદ કરી રહી છે, બહાર આવી રહી છે, ત્યારે સતત વિરોધ પક્ષના નેતા, બીજેપી નેતા, સંઘના નેતા, એનજીઓની બહેનો કે કોઈ પણ લીડર હોય એમના સુધી પહોંચવા માંગી રહ્યા છે એમની હેલ્પ માટે, તો એમને સતત રોકવામાં આવ્યા છે. લાસ્ટ ટાઈમ ઈડીના ઓફિસરો પર પણ હુમલો કરીને લોહી લુહાણ કરવામાં આવ્યા હતા. અત્યારે રિસેન્ટલી જ્યારે ગવર્નર સાહેબ સંદેશ ખલીની બહેનો સાથે એમના અત્યાચારોથી વિમુક્ત કરવા માટે, એમાંથી મુક્ત કરવા માટે, એમની ફરિયાદો સાંભળવા માટે, એમની તકલીફો સાંભળવા માટે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે પણ એમને રોકવામાં આવ્યા. પોલીસ કર્મચારી દ્વારા, સરકાર અને પ્રશાસન દ્વારા તમામ લોકોને એ મહિલાઓ સુધી પહોંચવામાં દેવામાં આવતા નથી. મહિલાઓ આજે જ્યારે સામે આવી છે પોતાના હકની વાતો લઈને, પોતાના અત્યાચારોની વાતો લઈને, તો બીજેપીની મહિલાઓ, મહિલા મોરચો, બીજેપી સંગઠન, તમામ મહિલાઓ એમની સાથે છે. મમતા સરકારને શર્મ કરવી જોઈએ કે મહિલાઓ ઉપર આટલા અત્યાચારો અને જુર્મ કરી રહ્યા છે. અમે એમાંથી મુક્ત કરાવીશું મહિલાઓ. છેલ્લા 60 દિવસથી મહિલાઓનું જે જગ્યાએ શોષણ થયું છે અને ત્યાંના આદિવાસી ભાઈઓ બહેનોની જમીનને હડપવાનું જે કૃત્ય થયું છે તે પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા દ્વારા થયું છે. છતાં પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એક મહિલા હોવા છતાં પણ મહિલાઓનું જે આપણે મીડિયા સામે ન બોલી શકે એવી અઘટિત કાર્ય મહિલાઓ સાથે થયું છે ત્યારે મમતા બેનર્જી દૂતરાષ્ટ્રની માફક ચૂપ રહ્યા. આખો દેશ છેલ્લા 2 દિવસથી આ બાબતે જાગી ગયો છે. નારીનું અપમાન થયું છે. અમે અહીંયા આખા દેશની નારીઓનો આક્રોશ વ્યક્ત કરવા ભેગા થયા છે. આવી ઘટના બીજી વાર ન બને તે માટે પણ આક્રોશથી જ આખા દેશમાં જન આંદોલન છેડાઈ ગયું છે. ટીએમસીએના નેતાએ સસ્પેન્ડ તો કર્યા પણ 55 દિવસ લગીન તેમના નેતાને સંરક્ષણ આપ્યું. એક મહિલાઓ છતાં મહિલાનું શોષણ થયું છતાં પણ એને સંરક્ષણ આપ્યું. આ ઘટનાને અમે વખોડીએ છીએ. ફરી એકવાર જોરદાર વિરોધથી આક્રોશ વ્યક્ત કરીએ છીએ.